હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત કેળવણી મંડળ સંચાલિત અવરણ વિદ્યાવિહારમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરણ વિદ્યાવિહારમાં 21 ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસની સુંદર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય પરેશ કુમાર પરમારે વિશ્વ માતૃભાષા દિવસનો ઇતિહાસ અને એની ઉજવણી 21 ફેબ્રુઆરીના દિવસે જ કેમ કરવામાં આવે છે એની વિસ્તૃત જાણકારી આપી હતી. શાળાના બાળકો દ્વારા ગુજરાતી સાહિત્યના લેખકોની વેશભૂષામાં આવેલ બાળકોએ નરસિંહ મીરા, ગંગા સતી, ધૂમકેતુ, ગાંધીજી, પન્નાલાલ પટેલ, ઉમાશંકર, કુંદનિકા કાપડિયા જેવા વિવિધ લેખકો બની ગુજરાતી ભાષામાં એમના પ્રદાન અંગે સુંદર રજૂઆત કરી હતી. બાળકોએ 2 નાટકો દ્વારા અંગ્રેજી માધ્યમની શાળાઓમાં વાલીઓની ગેરસાને કારણે કેવા પરિણામો આવે છે એની સુંદર રજૂઆત કરી હતી. તો અન્ય 1 નાટકમાં ગુજરાતી ભાષા અને બોલી દ્વારા કેવી રમૂજ પેદા થાય છે એની સુંદર રજૂઆત બાળકો દ્વારા કરવામાં આવી હતી. શાળાના બાળકોએ 2 ગુજરાતી ગીતો ઉપર સુંદર નૃત્ય રજૂ કર્યું. બાળકોનું મન મોહી લીધું હતું. શાળાના શિક્ષક નીરવભાઈ કડિયાએ ગુજરાત અને ગુજરાતી ભાષાનો મહિમા કરતા 2 ગીતો રજૂ કર્યા હતા. શાળામાં બાળકો માટે ગુજરાતી ભાષાના લેખકોના પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. પ્રાંતિજ કેળવણી મંડળના મંત્રી રહીશભાઈ કસબાતીના માર્ગદર્શનમાં શાળાના આચાર્ય પરેશકુમારના નેતૃત્વમાં શાળાના તમામ સ્ટાફે કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું. કાર્યક્રમની સફળતા અને સુંદર આયોજન બદલ પ્રાંતિજ કેળવણી મંડળના મંત્રી રહીશભાઈ કસબાતીએ અવરણ વિદ્યાવિહારની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.